અમરેલીમાં વિરોધ પક્ષના કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી દ્વારા કોરોનાની મહામારીમાં દર્દીઓ માટે સંજીવની બુટી સમાન જડીબુટી એવા પ્રાણવાયુ ઓક્સિજનની વ્યવસ્થા કરી એક મેટ્રિક ટન ક્ષમતાની સાથે ઓક્સિજન ટ્રેક હંગામી ધોરણે ઉપયોગમાં લેવામાં અમરેલી નર્સિંગ હોસ્પિટલ કોવિડ વોર્ડ ખાતે ઉપલબ્ધ કરાવ્યો ત્યારે હવે લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. અહેવાલ અમારીની આ બીજી આક્રમક અને ઘાતક લહેરે સમગ્ર અમરેલી જિલ્લાને ભરડો લીધો છે. આજ સમગ્ર જિલ્લાની અંદર ક્યાંય સરકારી અસ્પતાલોમાં ખાનગી અસ્પતાલોમાં જગ્યા નથી. ગામે ગામ લોકો રૂંધાતા શ્વાસ વચ્ચે જીવ બચાવવા માટે ઓક્સિજન ઓક્સિજન ઓક્સિજનનો કકળાટ છે. બીજી તરફ ખેતી ઉપર નિર્ભર એવા અમરેલી જિલ્લાની અંદર ક્યાંય ઓક્સિજનનું ઉત્પાદન થતું નથી. ઓક્સિજન ભરવા માટે સંગ્રહ કરવા માટેની કોઈ વ્યવસ્થા પણ નથી. આ કપરી સ્થિતિમાં રોજબરોજ કેટલાય લોકો પોતાનો જીવ ગુમાવી જાય. આ મહામારી વચ્ચે મિત્રોને ટેલ નાખી હતી કે અમારા ઓક્સિજનના ઉત્પાદન અને સંગ્રહ વિહોણા અમરેલી જિલ્લાને બચાવવા આપ સૌ મદદ કરો. એપીપીએલ કંપની ભાવનગરના અમારા સ્નેહી સાથી હસમુખભાઈ વિરડિયા પોતાનો ચાલુ પ્લાન્ટ બંધ કરી અને આ એક ટન મેટ્રિક ટન ઓક્સિજન ક્ષમતાની ટાંકી કાલે વાહનમાં ચડાવી અને આજ અમરેલી મોકલી છે. અમરેલી નર્સિંગ કોલેજ સંચાલિત કોવિડ હોસ્પિટલમાં પરિવર્તન ટ્રસ્ટ અમરેલી દ્વારા આ સોંપવામાં આવી છે. અપેક્ષા રાખીએ કે જિલ્લાભરના ઓક્સિજનની જરૂરિયાતમંદ જે પીડિત દર્દીઓ છે એની સારવાર સુવિધા વધે અને દરેક વ્યક્તિના જીવન બચે. સમગ્ર અમરેલી જિલ્લા વતી એપીપીએલ કંપનીના માલિક અને સન્માનની સાથી હસમુખભાઈ વિરડિયાનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને આ ઓક્સિજનની અછતના કાળ વચ્ચે વધુ લોકો આગળ આવે, વધુ જિંદગીઓને બચાવે એવી વિનંતી કરું છું.